વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ મજાની એક કવિતા જોવાના છે તો ચાલો જોઈએ કવિતાનું નામ છે એહી સુધીર એનું ગુજરાતી શું થશે આવ સુધીર તો ચાલો જોઈએ એહિ સુધીર એહિ સુવિક્રમ ખેલાંગણમ ગચ્છામ મ ધવન કુર્દન ખેલનેહે ચલને હે ખેલને હે વજ્ર કાયતામ બિંદા મહ ચાલો જોઈએ સમજૂતી એહી સુધીર એટલે કે આવ સુધીર સુધીર છોકરો છે સુવિક્રમ શું કહે છે આવ સુધીર સુ વિક્રમ ખેલાંગણમ એટલે શું ખેલાંગણમ એટલે શું રમતનું મેદાન ગચ્છામ જઈએ તો શું કહે છે રમતના મેદાનમાં જઈએ ધાવનઃ દોડવાની કુર્દનઃ કૂદવાની ચલને ખેલને હે ચાલવાની રમતો વડે વજ્ર કાયતામ વજ્ર જેવા મજબૂત શરીર વૃંદામ શું કરીએ પ્રાપ્ત કરીએ તો ચાલો જોઈએ અનુવાદ આવ સુધીર આવસુ વિક્રમ આપણે રમતના મેદાનમાં જઈએ આપણે દોડવાની કૂદવાની અને ચાલવાની રમતો વડે વજ્ર જેવું શરીર પ્રાપ્ત કરીએ તો ચાલો જોઈએ હવે આગળની લીટી હે સુશીલે હે મૃણાલીની પુષ્પવાટિકામ પુષ્પવાટિકા વિવિધ દેહે કુસુમે વિધાય માલામ વિઘ્ન વિનાશ ક અર્જામ ચાલો જોઈએ તો એ સુશીલે આવ સુશીલે હે સુશીલા એ મૃણાલિની આવ મૃણાલિની પુષ્પવાટિકા એટલે શું પુષ્પવાટિકા બગીચામાં ગચ્છામહ એટલે શું જઈએ બરાબર વિવિધે એટલે કે વિવિધ વિવિધ કુસુમે વિવિધ ફૂલોથી શું કરવાનું છે માલામ એટલે કે માળા શું કરવાનું છે विधाय એટલે કે બનાવીએ વિઘ્ન વિનાશકમ એટલે કોણ વિઘ્નહર્તા વિઘ્ન વિનાશક ગણપતિ બાપ્પા અર્ચામ બરાબર અર્ચામ અર્ચના કરીએ પૂજા કરીએ તો ચાલો જોઈએ અનુવાદ તો આવશીલા આવ મૃણાલીની આપણે બગીચામાં જઈએ આપણે જાત જાતના ફૂલો વડે માળા બનાવીને વિઘ્ન વિનાશક શ્રી ગણેશને પૂજીએ બરાબર તો પહેલી ચાર પંક્તિમાં શું કીધું તો રમતની વાત કરી છે કે દોડવાની કૂદવાની અને ચાલવાની રમતથી શું કરવાનું છે શરીરને વજ્ર જેવું બનાવવાનું છે અને બીજામાં શું કર્યું છે કે બગીચામાંથી ફૂલો લાવી માળા બનાવી વિઘ્નહર્તા વિઘ્ન વિનાશક ગણપતિને પૂજા કરવાની છે ચાલો જોઈએ આગળ એહિ દિનેશ એ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિમ સંચુનિયામ એહિ શારદે ગિરિજે વરદે જ્ઞાનવરિધો વિહરામ તો ચાલો જોઈએ એહી એટલે કે આવ દિનેશ પ્રણવ ગણેશ

આપણે જ્ઞાનના ભંડારનો સંચાર કરીએ જ્ઞાન નિધિ એટલે શું જ્ઞાનનો ભંડાર તો શું કહે છે કે જ્ઞાનનો ભંડાર પ્રાપ્ત કરીએ પછી શારદા ગિરિજા વરદા વરદાન આપ અમે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ તો ચાલો જોઈએ આગળ મનસા હિતમ ચરંતહ સદા ગુરુન ભારત ભરતમાતું સેવા સત્કાર દેશ હિતાર્થ જીવામ તો તનવા એટલે કે શરીર વડે શરીરથી મનસા મન વડે હિતમ ચરંત હિત આચરતા ગુરુન ગુરુજનોને અનુગ્છામ અનુસરીએ ભરતમાતું ભરતમાતાનો સેવા સત્કાર સેવા સત્કાર દેશ હિતાર્થમ દેશના કલ્યાણ માટે જીવા જીવીએ રજુઓ શું કહે છે તન અને મનથી લોકોનું હિત આચરતા આપણે હંમેશા ગુરુજનોને અનુસરીએ આપણા ગુરુજનોને અનુસરવાનું છે ભરત માતાનો સેવા સત્કાર કરીને આપણે દેશ કલ્યાણ માટે જીવીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ લીટીમાં શું કહ્યું છે તો શરીરને તંદુરસ્ત કરવાનું છે બીજામાં ગણેશ વિઘ્નહર્તાની પૂજા કરવાની છે ત્રીજામાં શું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે બરાબર અને ચોથામાં શું કરવાનું છે ભારત માતાની સેવા કરવાની છે અને દેશનું કલ્યાણ કરવાનું છે તો ચાલો જોઈએ સ્વાધ્યાય તો નીચેના શબ્દોનો મોટેથી ઉચ્ચાર કરો તો મારી જોડે તમે પણ ઉચ્ચાર કરજો સુવિક્રમ ખેલાંગણમ વજ્રકાયતામ મૃણાલીની કુસુમવિરધાય સુંચિનુયામ જ્ઞાનવરિધો અનુગચ્છામ ચાલો તો જોઈએ બીજું નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો જુઓ તો અહીં કાવ્ય પંક્તિ પૂર્ણ કરી જ છે બરાબર એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે એહી સુધીર એહિ સુવિક્રમ ખેલાંગણમ ગચ્છામહ ધાવનમ કુર્દનમ ચલેને હૈ ખેલને હૈ વજ્ર કાયતામ વિંદા છે તન્વા મનસાહિત ચર સદા ગુરુન અનુગ્છામ ભરતમાતુ સેવા સત્કાર દેશહિતા જીવામ બરાબર અને ત્રીજું છે એ દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિ સંચિનુયામ એ શારદે ગિરિજે વરદે જ્ઞાનવરિધો વિહરામ ચાલો જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન ત્રણ કે નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાં શોધીને લખો તો શું છે ગચ્છામ તો કાવ્યમાં કયા કયા શબ્દ આપ્યા છે વિંદામ અર્ચામ વિહરામ અનુગચ્છામ જીવામ અને સંચિનુયામ બરાબર હવે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન ચાર કે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો તો પહેલો છે વજ્રકાયતામ કથમ વિંદામહ બરાબર તો ધવનમ કુર્દનમ ચલેનહ ખેલને હે વજ્રાયતામ વિંદ બીજો પ્રશ્ન છે કુસુમે કમ અર્ચામહ કુસુમે વિઘ્ન વિનાશકમ દેવ અર્ચામ ત્રીજું છે કસ્ય હિતાીવામ વયમ દેશતા જીવામ અને ચોથો પ્રશ્ન છે સદા કાં અનુગ્છામાં સદા ગુરુજના અનુગ્છામ અને છેલ્લો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે કરો તો જુઓ ઉદાહરણમાં શું છે ગચ્છ તો ગચ્છામ બરાબર તો નય તો નયામ પીબ તો પીબામ અનુગચ્છ તો અનુગચ્છામ અને વિંદ તો વિંદા તો વિદ્યાર્થી મિત્રો કાવ્યનું અનુવાદ અને એનું સ્વાધ્યય તમારે નોટબુકમાં લખવાનું છે અને અનુવાદ મોઢે કરવાનું છે અસ્તુ